છોટા ઉદયપુરના બોડેલી તાલુકાના આંતરિયાળ કઠમાડવા ગામની પ્રાથમિક શાળામાં બપોરે બાળકો પરીક્ષા આપી રહ્યા હતા ત્યારે પોતાની જવાબદારીનું ભાન ભૂલીને શિક્ષક નશામાં ચકચૂર બનીને બાળકો વચ્ચે સૂઈ ગયો હતો જેની જ્યાં ગ્રામ્યજનોને થતાં ત્યાં પહોંચ્યા હતા ત્યારે શિક્ષક બીમાર હોવાનું ભાન બતાવી ત્યાંથી જતો રહ્યો હતો એક શિક્ષક સો માતાની ગરજ સારે છે તે પંક્તિને એક શિક્ષક જ લજ્જાવે તેવો કિસ્સો પ્રકાશવામાં આવ્યો છે ચાલુ પરીક્ષાએ બાળકો એક તરફ લખતા હોય અને શિક્ષક દારૂ ઢીંચીને બાળકોની હાજરીમાં ત્યાં જ સુઈ જાય ત્યારે શિક્ષણ ક્યાં જઈ રહ્યું છે તે વિશે રાજ્યના શિક્ષણ વિભાગને અવશ્ય પૂછવું જોઈએ બોડેલીના કઠમાંડવા ગામની ધોરણ થી એકથી ની પ્રાથમિક શાળામાં હાલ છ માસિક પરીક્ષા ચાલી રહી છે ત્યારે ધોરણ થી ત્રણથી ના બાળકો વર્ગખંડમાં લખી રહ્યા હતા ત્યારે રાવજીભાઈ વસાવા નામનો શિક્ષક નશો કરેલી હાલતમાં વર્ગમાં જ સૂઈ ગયો હતો બાળકો પણ અચરતમાં પડી ગયા હતા એક બાળકે ગામમાં જાણ કરતા ગામજનો શાળામાં આવ્યા અને સૂઈ રહેલા દારૂ પીધેલા રાવજીભાઈને ઉઠાડ્યા ત્યારે શિક્ષક લથડેલી હાલતમાં ઊભા થયા અને દારૂ પીધો છે તેવી કબૂલાત કરીને અને બીમાર હોવાથી સૂઈ ગયો હોવાનું બહાનું કર્યું હતું જોકે ગ્રામજનો ત્યારે સ્તબ્ધ થઈ ગયા જ્યારે એક બાળકીએ આ શિક્ષકે બોડેલી સહિત છોટા ઉદેપુર જિલ્લા શિક્ષક રાવજીભાઈ વસાવા દારૂ પીરેલી હાલતમાં બાળકોની હાજરી વચ્ચે ક્લાસરૂમમાં માં સુઈ ગયેલા જોવા મળ્યાની ચર્ચા શિક્ષણ આલમમાં દિવસભર ચર્ચાયેલી જોવા મળી હતી